આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી અંગે થોડી બેઝિક ચર્ચા કરી હતી એની પ્રસ્તાવનાને લઈને. અને બીજું તમને સમજાવ્યું હતું કે આ ચેપ્ટરમાં તમારે કેટલી રીતનો અભ્યાસ કરવાનો છે. એમાં 3 રીતની આપણે ચર્ચા કરી હતી. એક આલેખની રીત હતી, ન્યૂનતમ વર્ગની રીત હતી, અને 3 નંબર ઉપર હતું ચલિત સરેરાશની રીત હતી. હવે વાત કરીએ છીએ ચેપ્ટરમાં જે થિયરી પોર્શન છે એની થોડી આપણે સમજૂતી લઈ લઈએ. તો થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં મેં તમને જે લાસ્ટ લેક્ચરમાં બેઝિક સમજાવ્યું હતું કે સામયિક શ્રેણી એટલે કે સમય આધારિત જે પણ કંઈ આંકડાઓ છે એનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. તો એનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે ભવિષ્યને લગતું કોઈપણ આયોજન જો ધંધાકીય એકમે કરવું હોય તો એની હાલની આંકડાકીય માહિતી ઉપરથી કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપની છે તો હાલના નફાના આંકડા ઉપરથી એ હવેના જે પછીના વર્ષો આવશે એમાં નફો એને કેટલો કરવો એટલે કે જે પૂર્વાનુમાનો જે અત્યારથી કરવામાં આવે છે તો એ હાલની પરિસ્થિતિ ઉપરથી ખબર પડી શકે છે. તો એ સામયિક શ્રેણીનો એક સૌથી મોટો ભાગ છે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલો છે કે જેમાં સામયિક શ્રેણીનો ઉપયોગ ધંધાકીય એકમમાં કરવામાં આવે છે. પણ એનો મુખ્ય હેતુ શું છે એ મેં તમને હમણાં જ સમજાવ્યો. એનો મુખ્ય હેતુ એ છે કે હાલની પરિસ્થિતિ ઉપરથી તમે ભવિષ્યની પરિસ્થિતિ ઉપર અનુમાન મેળવી શકો છો. તો એમાં સૌ પ્રથમ વાત કરી છે સામયિક શ્રેણીનો અર્થ શું છે. તો પહેલાં અર્થની ચર્ચા કરી લઈએ. અમુક સમયાંતરે એટલે કે અમુક સમયના અંતરે એકત્રિત કરેલી એટલે કે ભેગી કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. હવે સમયાંતરે એકત્રિત કરેલી એટલે કે કોઈ પણ આંકડા સમય અનુસાર તમે ભેગા કર્યા હશે અને એને સમય અનુસાર જ ગોઠવવામાં આવશે. એટલે કે અહીંયા તમારે ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે. જેમ કે 2001થી લઈને 2010 સુધીની માહિતી તમારી પાસે છે તો તમે એને આડી અબડી રીતે નથી ગોઠવી શકતા. તમારે એને ક્રમવાઇઝ જ ગોઠવવી પડે. 2001, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ભલે તમને દાખલામાં માહિતી આડી અબડી આપી છે, જેમ કે પહેલાં 2005 પછી 6 પછી 2001, 2009 તમને એ રીતે માહિતી આપી હોય, છતાં પણ તમારે પહેલાં સૌ પ્રથમ દાખલામાં પહેલાં તો માહિતી વર્ષનો ક્રમ જળવાય એ રીતે ગોઠવવાની રહેશે. તો સામયિક શ્રેણીનો અર્થ હતો મિત્રો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. હવે એની વ્યાખ્યા શું છે? અર્થ અને વ્યાખ્યા કોન્સેપ્ટ મિત્રો એક છે, પણ જ્યારે અર્થ કહે ત્યારે તમારે જાણ અમે સમજાવી એ વ્યાજે વ્યાખ્યા લખવી પડશે, અને જ્યારે વ્યાખ્યા કહે તો તમારે આ લખવાની રહેશે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. નિયત સમયે એટલે કે ચોક્કસ સમયે લેવામાં જે આવેલ માહિતી છે એનો અવલોકનોનો સમૂહ છે એને સામયિક શ્રેણી અહીંયા તમને કહે છે. બંને સમય આધારિત માહિતી આંકડા લેવામાં આવતા હોય છે, પરંતુ અર્થ અને વ્યાખ્યામાં લખવામાં થોડો અંતર છે. હવે સામયિક શ્રેણીનું મહત્ત્વ શું છે, એના ફાયદા શું છે? તો સામયિક શ્રેણીનો જ્યારે કોઈપણ વ્યક્તિ અભ્યાસ કરે છે તો એ નીચે મેં તમને જે મહત્ત્વ સમજાવ્યું છે એ નિર્ણય લેવામાં એને ઉપયોગી નીવડે છે. એમાં પહેલો પોઈન્ટ છે ભૂતકાળની માહિતી પરથી. એટલે કે ભૂતકાળ એટલે શું? તો તમને બધા જાણો છો કે હાલ ચાલે છે, વર્તમાન છે. એટલે કે તમારા જે પાછળના વર્ષોમાં તમારી પાસે જે માહિતી છે એ માહિતીના ઉપયોગથી તમે હવે પછીના જે વર્ષો આવવાના છે એમાં તમે ફેરફાર કરી શકો છો. તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા જાણી શકાય છે. એટલે શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે કોઈ ચોક્કસ આંકડા. હવે આંકડા શેના હોઈ શકે છે? તો એ આંકડા કોઈ પણ હોઈ શકે છે, જેમ કે ખરીદી, વેચાણ, નફો, ખોટ, જન્મદર, મૃત્યુદર, આવા શેરબજારમાં રોકાયેલા જે પૈસા છે, આવા કોઈ પણ આંકડા હોઈ શકે છે. તો એ શ્રેણી ઉપરથી દિશામાં જે ફેરફાર થાય છે તે જાણી શકાય છે. બીજો, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણય લઈ શકાય છે. ભવિષ્યની અંદાજિત કિંમતથી એટલે કે આ કહેવા શું માગે છે કે ભૂતકાળમાં જે માહિતી તમારી પાસે છે એ માહિતીનો ઉપયોગ કરી ભવિષ્યની જે કિંમત તમારે નક્કી કરવી છે
એ અંગે તમે અગત્યનો નિર્ણય લઈ શકો છો. એના પછી છે બેથી વધુ સંસ્થા કે કંપનીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. બે કે તેથી વધુ સંસ્થાઓ હોય, કંપની હોય, પેઢી હોય કે વૈયક્તિક માલિકી હોય, એ બંને પેઢીઓ વચ્ચેની તુલના કરીને એનો અભ્યાસ કરી શકાય છે. હવે તુલના કેમ કરવી પડે છે? તો તુલના એટલા માટે કરવી પડે છે કે હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું કે બે મિત્રો હોય તો એ હંમેશા રિઝલ્ટની કમ્પેરિઝન કરતા હોય છે, તો એ જે રિઝલ્ટની કમ્પેરિઝન કરે છે એ તુલના કરી કહેવાય. તો તુલના કેમ કરવામાં આવે છે? તો તુલના કરવાથી હંમેશા પ્રોગ્રેસ થાય છે, એનાથી સારા પરિણામો મળે છે, એનાથી સારા રિઝલ્ટો મળે છે. માટે તુલના, તો તુલના કયા આધારે કરી શકાય? તો તુલના હંમેશા ભૂતકાળના આધારે કરી શકાય છે. એટલે કે ભૂતકાળમાં તમને જે રિઝલ્ટ મળ્યા છે એના આધારે તમે એની તુલના કરી શકો છો. એના પછી વાત કરીએ છીએ મિત્રો પોઈન્ટ નંબર 4, શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારનો અંદાજ મેળવી શકાય છે. હવે ચારે ચાર કોન્સેપ્ટમાં એક જ વસ્તુ તમારે સમજવાની છે કે ભૂતકાળની કોઈ પણ માહિતી છે એના ઉપરથી તમે ભવિષ્યમાં કેવા નિર્ણયો, કેવા ફેરફારો, કેવી તુલના અને જરૂરી એવા કયા નિર્ણયો લઈ શકો છો. તો એ બધો જ આધાર ભૂતકાળની માહિતી, એટલે કે તમારી પાસે જે સામાયિક શ્રેણી પડી છે, સમય અનુસાર જે તમારી પાસે આંકડા પડ્યા છે ભૂતકાળને લઈને, તમે એના આધારે તમે ભવિષ્યમાં ફેરફાર કરી શકો છો. આ મિત્રો એનું મહત્ત્વ હતું. એના પછીનો જે પોઈન્ટ આવે છે એ સામાયિક શ્રેણીના ઘટકો, એટલે કે કોઈ પણ વર્ષની, કોઈ પણ એક કરતાં વધારે વર્ષની તમારી પાસે જ્યારે સામાયિક શ્રેણી હોય છે ત્યારે એના કયા કયા ઘટકો ભાગ ભજવે છે, એટલે કે કોઈ પણ સમયમાં કયા કયા પરિબળો ભાગ ભજવતા હોય છે. તો એમાં ચાર પરિબળો ભાગ ભજવે છે. એમાં પહેલું છે દીર્ઘકાલીન ઘટક, અથવા એને વલણ સ્વરૂપે દર્શાવી શકાય છે, જેની સંજ્ઞા છે TT. સેકન્ડ ઉપર છે મોસમી ઘટક, એટલે કે સિઝનલ સાયક્લોન કહેવાય, એને સિઝનલ ઘટક, એટલે એને સંજ્ઞા છે ST. એના પછી છે ચક્રીય ઘટક, એને સાયક્લોન કહેવાય છે આપણે CT. ચાર નંબર ઉપર છે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક, એને સંજ્ઞા આપણે દર્શાવીશું RT. આ બધાની સંજ્ઞા જ્યારે તમને પૂછાય કે સામાયિક શ્રેણીનું સમીકરણ લખો ત્યારે તમારે આ બધી સમીકરણ તમને યાદ હોવું જોઈએ, એટલે કે વલણને શું કહેવાય છે તો TT, મોસમી ઘટકને શું કહેવાય છે ST, ચક્રિય ઘટકને CT અને અનિયમિત ઘટકને RT વડે દર્શાવાય છે અહીંયા. તો હવે આ દરેકની ડિટેલ આપણે સમજીશું. એમાં પહેલું છે વલણ એટલે શું, તો દીર્ઘકાલીન ઘટક પણ કહેવાય અથવા વલણ એટલે શું. તો વલણ એટલે એની એક સિમ્પલ ભાષામાં સમજાવું કે કોઈ પણ એક સમયગાળો છે તો એ કેટલા સમય સુધી એ વસ્તુ ચાલવાની છે કે નથી ચાલવાની, તો એને આપણે વલણ કહી શકાય. જેમ કે સામાયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા ગાળાના જે ચલન જોવા મળે છે તેને વલણ કહે છે. તો વલણ એ હંમેશા કેવા ગાળાનું હોય છે? લાંબા ગાળાનું હોય છે. સામાન્ય રીતે સામાયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે. વલણ દીર્ઘકાલીનને TT વડે દર્શાવી શકાય છે. તો આ વલણનો કોન્સેપ્ટ હતો કે વલણ હંમેશા લાંબા ગાળા સમયનું હોય છે અને એમાં હંમેશા સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડતો હોય છે. એના પછી છે સેકન્ડ નંબર ઉપર આવે છે મોસમી ઘટક. તો તમને એ સમજાવી દઉં કે મોસમ એટલે શું. તો આપણા ભારતમાં ત્રણ પ્રકારની મોસમ હોય છે, ઉનાળો, શિયાળો અને ચોમાસું. તો આ ઉનાળો, શિયાળો અને ચોમાસું આ ત્રણે ત્રણ એ ટૂંકા ગાળાની ઘટક એટલે કે ઇફેક્ટ કહી શકાય. જેમ કે ચાર ચાર મહિનાની આપણી પાસે ઉનાળો, શિયાળો અને ચોમાસુંની અસર રહેતી હોય છે. એ વાત અલગ છે કે કદાચ ક્યાંય સિઝનલ ઇફેક્ટ થતી હોય, જેમ કે ઉનાળામાં વરસાદ પડવો, તો એ વસ્તુ અલગ હોય છે. બાકી ચાર મહિનાનો સમયગાળો અહીંયા તમારો હોય છે, એટલે એવું કહી શકાય કે મોસમી ઘટકનો જે સમયગાળો છે એ કેવો હોય છે? ટૂંકા ગાળાનો હોય છે અને જે લગભગ નિયમિત વધઘટ સાથે હોય છે, એટલે કે એ નિયમિત હોય છે. તમે એવું ક્યારેય જોયું કે ઉનાળા પછી તરત ઉનાળો આવી ગયો? ના, ઉનાળા પછી હંમેશા શું આવે છે? ચોમાસું. ચોમાસા પછી શિયાળો આવે છે. જે મોસમી ઘટકની અસર છે જેનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય છે, એમાં બે પ્રકારની ઇફેક્ટ આવે છે. કે મોસમી ઘટક જ્યારે મોસમમાં ફેરફાર થતો હોય છે ત્યારે કેટલા કયા કયા પરિબળો ઉપર એની ઇફેક્ટ થાય છે? તો એમાં પહેલું પરિબળ છે કુદરતી પરિબળ અને બીજું છે માનવ સર્જિત પરિબળ. હવે કુદરતી પરિબળ એટલે શું? એટલે કે એના ઉપર ઋતુઓની કેવી રીતે ઇફેક્ટ થાય છે? તો તમે જાણતા હશો કે સામાયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અને હવામાનનો ફેરફાર એ સંલગ્ન વધઘટો થતા હોય છે. કહેવાનો મતલબ એટલો છે
કે જેમ સિઝન બદલાય એમ ડિમાન્ડ પણ માર્કેટની બદલાતી હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે કે ઉનાળામાં પંખા, એસી, એટલે કે જે તમને ઠંડક આપે એ દરેક વસ્તુઓની ડિમાન્ડ વધતી હોય છે. જેમ કે શિયાળામાં તો શિયાળામાં ગરમ કપડાંની માંગ વધતી હોય છે. એના પછી ચોમાસામાં તો ચોમાસામાં જે તમને વરસાદથી રક્ષણ આપે એ બધી વસ્તુઓની માંગ અહીંયા વધતી હોય છે. તો આ કુદરતી ઇફેક્ટ કહેવાય, એટલે કે કુદરતી પરિબળોની જે અસર છે એની ઇફેક્ટ અહીંયા માર્કેટ ઉપર પડતી હોય છે. અસર તો માનવસર્જિત પરિબળોની અસર ઉપર શું ભાગ ભજવે છે તો પહેલાં એ જોઈ લઈએ. હવે માનવસર્જિત પરિબળોની અસર કેવી રીતે ઓળખવી, તો એમાં માનવી દ્વારા જે ડિમાન્ડમાં ફેરફાર થાય છે, જે માંગમાં ફેરફાર થાય છે એને માનવસર્જિત પરિબળોની અસર કહેવાય છે. અને આ બધી અસર એક વર્ષથી ઓછા સમયગાળાની જ હોય છે. અહીંયા લખ્યું છે એક વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો જેમ કે તહેવારો, સમાજના રીતરિવાજો વગેરેના કારણે આવતી હોય છે. ઉદાહરણ તરીકે ઉત્તરાયણ દરમિયાન પતંગની માંગ રહે છે. આવા એક ને એવા ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે લગ્ન સિઝન આવે છે ત્યારે ઘરેણા કપડાંની માંગ વધતી હોય છે. તો આ જે ડિમાન્ડમાં ફેરફાર થાય છે, માંગમાં ફેરફાર થાય છે, તો એ કોના થ્રુ થાય છે? એમાં કુદરત કહેતું નથી આપણને કે તમે આ માંગમાં વધારો કરો. આ માનવસર્જિત પરિબળોની અસર કહેવાય, એટલે કે જે માનવી દ્વારા જેનું સર્જન થાય છે એને માનવસર્જિત પરિબળો કહેવાય છે. તો આ આપણો હતો સેકન્ડ નંબરનો પોઈન્ટ, મોસમી ઘટક. હવે ત્રણ નંબરનો પોઈન્ટ છે ચક્રિય ઘટક. ચક્રિય ઘટક એક એવી ઘટક છે કે એનો એક ચોક્કસ સમયગાળો હોય છે. જેમ કે મંદી જ્યારે આવે છે ને તો એ એક વર્ષમાં આવીને જતી નથી રહેતી. જેમ કે કોઈ પણ દેશનો જીડીપી એટલે કે જે ગ્રોથ છે એ ડાઉન થાય છે તો એને રિકવર થતાં ઘણો બધો સમય લાગી જતો હોય છે. એ ચક્રિય ઘટકનો એક ભાગ છે. સામયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ ચક્રિય ઘટકની અસર છે. આ વધઘટોના આવર્તનનો સમયગાળો 2-10 વર્ષનો હોઈ શકે છે. વિશિષ્ટ સંજોગોમાં 10-15 વર્ષનો પણ હોઈ શકે છે. એટલે કે જો પરિસ્થિતિ એવી હોય છે કે ચક્રિય ઘટક જ્યાં વધારે જોવા મળે છે, મેં તમને હમણાં સમજાવ્યું ચક્રિય ઘટક એટલે શું, તો કોઈ પણ મંદી હોય, કોઈ મહામારી હોય, એમાં જ્યારે કોઈ પણ દેશ સંપડાય છે તો એ 2-10 વર્ષ સુધી એને રિકવર થતાં ખૂબ સમય લાગી જતો હોય છે. જેમ કે હું હાલ વાત કરું કે જે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, તો એ પરિસ્થિતિમાં જે ભારતનો જે જીડીપી ડાઉન થયો છે બરાબર, તો એને રિકવર થતાં ખૂબ સમય લાગશે. લગભગ 10-15 વર્ષ નીકળી જશે એને પાછું રિકવર થતાં. તો આ ચક્રિય ઘટકની અસર કહી શકાય છે. તો એના ઉપરથી શું જાણી શકાય, જેમ કે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું, તો કે જ્યારે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે ગવર્મેન્ટે લોકડાઉન આપ્યું હતું, અને એક નહીં લગભગ 1.5-2 મહિનાનું લોકડાઉન તમને આપ્યું હતું. તો એ લોકડાઉન આપ્યું એ ભૂતકાળ થઈ ગયું. તો આ વખત એનાથી પણ બીજી લહેર જે આવી એ એનાથી પણ સૌથી ખતરનાક હતી, છતાં પણ લોકડાઉન કેમ નથી આપ્યું? કારણ કે ગવર્મેન્ટે પાછલા આંકડા ઉપરથી એ જોયું કે લોકડાઉન આપવાથી જે જીડીપી છે, જે ગ્રોથ છે, જે વૃદ્ધિ દર છે એ ખૂબ જ ડાઉન થાય છે. તો એને ધ્યાનમાં રાખીને આ વખતે લોકડાઉન નથી આપ્યું. તો આ ચક્રિય ઘટકનો એક સૌથી મોટો ડિસિઝન કહી શકાય. એના પછી વાત કરીએ છીએ 4 નંબર ઉપર, યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. આ અસર ટૂંકા ગાળાની અસર હોય છે. હવે આ અનિયમિત ઘટક એટલે શું? તો કોઈ પણ વર્ષ ચાલતું હોય છે એમાં જ્યારે કોઈ અમુક વસ્તુ બની જતી હોય, કોઈ આકસ્મિક બની જાય, આકસ્મિક અણધારે બની જાય, જેમ કે ભૂકંપ આવી જાય, ભૂકંપ આવી જાય છે આ એક આકસ્મિક ઘટના કહેવાય. જેમ હાલ અત્યારે વાવાઝોડું ચાલી રહ્યું છે, જેમ કે તાવતે જે વાવાઝોડું અત્યારે હાલ ચાલી રહ્યું છે, તો આ અનિયમિત ઘટકનું એક એક્ઝામ્પલ છે. જેમ કે એ આકસ્મિક છે, અણધાર્યું છે, તો એનાથી પણ ઘણું બધું નુકસાન થશે. તો એ જે નુકસાન માપવામાં આવે છે ને એને અનિયમિત ઘટક કહેવામાં આવે છે. તો શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારને યાદચ્છિક ચલન કહે છે. આ ચલનનો સમયગાળો અને અસર નિશ્ચિત હોતા નથી, એટલે કે એવું ચોક્કસ નહીં કહી શકાતું કે ક્યારે આવશે અને ક્યારે એની અસર ઓછી થઈ જશે. નો ડાઉટ એ ટૂંકા ગાળાની જ અસર દર્શાવે છે, છતાં પણ એવું કહેવું મુશ્કેલ હોય છે. તો આ 4-4 જે ઘટક મેં તમને સમજાયા એ સામયિક શ્રેણીના ઘટકો હતા, જે સમજવા ખૂબ જ અગત્યના હતા. એના પછી તમને એક મોડેલ મેં સમજાવ્યું છે, જે મેં હમણાં જ વાત કરી હતી કે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ શું છે. તો આ બધાની જે સંજ્ઞા હતી એને આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, YT શોધવાનું છે. તો YTનું યોગનીય મોડલ એટલે શું? તો જ્યાં 4-4 ઘટકો ભેગા કરીને જે તમે એનો સરવાળો કરો છો
અને તમને જે પછી જવાબ મળે છે, એટલે કે તમને જે એક એનાલિસિસ મળે છે, એક અવલોકન, એક નિર્ણય તમે લઈ શકો છો, એને સામાયિક શ્રેણીનું યોગની મોડલ કહે છે. એમાં TT, ST, CT અને RT આ તમારા એક્ઝામમાં પૂછાઈ શકે છે. એના પછી વાત કરીએ, જેમ મેં શરૂઆતમાં વાત કરી હતી કે આ ચેપ્ટર્સમાં તમારે કેટલી પદ્ધતિઓ શીખવાની છે, તો તમારે પહેલી આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગની રીત અને ત્રીજી ચલિત સરેરાશની રીત તમારે અહીંયા શીખવાની છે. હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે આલેખની રીતની થોડી થિયરી અને એના આલેખ આપણે તમને સમજાવીશું. અહીંયા આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, પૂર્ણ કરતાં પહેલાં આ દરેક વસ્તુ તમારે ફેરબુકમાં ઉતારવાની છે અને સાથે સાથે તમારે મોઢે પણ કરવાનું છે. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.